આ ગુજ્જુભાઈ ગિરીશકુમારની પ્રતિભાથી તમે વાકેફ જ છો. હવે મેં મારા ફાજલ સમયમાં સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. કવિતા, ગઝલ, નવલિકાઓ લખવાનું શરૂ કર્યું છે. જોકે મને બાળપણથી જ સાહિત્યનો શોખ છે અને ભાષા ઉપર પ્રભુત્વ પણ ખરું. તમને સમજાવું, બહુ સહેલું છે. ગુજરાતી ભાષામાં 3 પ્રકારના સ છે. આ પાયાનું જ્ઞાન તમને મળી જાય તો તમે પણ ગુજરાતી સડસડાટ અને કડકડાટ બોલી શકશો. સગડીનો સ, સકોરાનો સ અને ષટ્કોણનો સ, આ 3 વચ્ચેનો તફાવત તમારે હંમેશા ધ્યાનમાં રાખવાનો, તો તમે શુદ્ધ સાહિત્યકાર બની જશો. પપ્પા, કાલે મારે ગુજરાતીની એક્ઝામ છે, તો મને આ 2 વર્ડ લખતા અને બોલતા શીખવાડશો? બેટા, વર્ડ નહીં, શબ્દ બોલવાનું. શબ્દ શબ્દ આલા શું છે? મહા વિનિષ્ક્રમણ, બરાબર છે? આ વર્ડ સમજી ગયો, આ શબ્દ. અને આ બીજો છે અસ્વસ્થતામાં. હા બરાબર, ચાલો બસ. પણ એનો અર્થ તો સમજો. ભાઈ જો, બહુ સહેલું છે બેટા. આ જો, આ જે શબ્દ છે ને, મહા વિનિષ્ક્રમણ, એ જોડાક્ષર છે. મહા ભીની એટલે શું? અત્યંત ભીની, બહુ ભીની, બહુ ભીની, વત્તા સંક્રમણ એટલે સંક્રમણ, ખ્યાલ આવી ગયો તને? અને આ છે અસ્વસ્થતામાં. એટલે શું અસ્વસ્થ? એનો અર્થ જ એ શબ્દમાં છુપાયેલો છે બેટા. જો જો, છુટું પાડ. અસ્વસ્થ થામા એટલે ન થા, અને બીજો અર્થ છે અસ્વસ્થ થા માં, એટલે માને ઉદ્દેશીને પણ આ વાપરી શકાય. ખ્યાલ આવી ગયો બેટા? થેન્ક યુ પપ્પા, હવે હું ગુજરાતીમાં પાસ થઈ જઈશ. પણ પપ્પા, મને ઇંગ્લિશમાં ચેકોસ્લો વાક્ય અને સ્પેલિંગ શીખવાડો ને. એટલે નવું નવું કાઢે તું બધું. ચેકોસ, જો બેટા, હું છે ને ગુજરાતી ધરતીનો ગુજરાતી સાહિત્યકાર છું. પૂછવું હોય તો મને તો ગુજરાતના શહેરોના સ્પેલિંગ પૂછ. કડી, કે એ ડી આઈ, વાવ, વી એ વી. પણ પપ્પા, સંખેશ્વરનો સ્પેલિંગ શું થાય? સંખેશ, જો બેટા, સંખેશ્વર આપણું ધાર્મિક સ્થળ છે, એને અંગ્રેજીમાં લખાય જ નહીં. સમજી ગયો? પાપ લાગે બેટા. હા હવે મને એમ કેજો, મેં તને ગઈકાલે મારી કવિતાની લખેલી ચોપડીઓ તારા સાહેબને વંચાવવા આપેલી, તે એમને વંચાવી? હા હા, વંચાવેલી ને. સરસ. એ વાંચીને અમારા સાહેબ બેભાન થઈ ગયેલા. અરે, માથે બરફ ઘસવો પડ્યો તો, ચડી ગયેલી ગરમી માંડ એઠે ઉતરી. આ મારી કવિતાઓનો પ્રભાવ છે, સમજો દીકરા. શું જે પચે એને જ પચે, શું જે આ પીટીસી ભણેલા શિક્ષકોને ના પચે. પપ્પા રહેવા દો ને, લાયરી તમારી કવિતાઓ મમ્મીએ બકરીને ખવડાવી દીધી હતી, તો બિચારી બકરીએ મેં બોલવાનું છોડી દીધું. મારી ઉચ્ચ કવિતાઓ તારી તુચ્છ માએ બકરીને ખવડાવી? એ તો બકરીને કવિતા નથી ખાવી, પણ મમ્મીએ કવિતાના કાગળ પર રોટલી મૂકી એટલે સ્કીમમાં કવિતા ખાઈ ગઈ. નીકળ, બહાર નીકળ. જોયું સાહેબ, એક સાહિત્યકારની દુર્દશા જોઈ તમે? મિત્રો, મને જોઈને ગભરાવાની જરાય જરૂર નથી. હા, ગિરીશને કાંઈ થયું નથી અને મેં એને કાંઈ કર્યું પણ નથી. હા, જોકે ક્યારેક આમ સંજોગવશાત મારે એનું કરી નાખવું પડે, એ અલગ વાત છે. પણ સાચું કહું મિત્રો, આમાં વાંક ગિરિયાનો જ છે. અમે બંને જણા જ્યારે નાના હતા ને સ્કૂલમાં સાથે ભણતા ને, ત્યારે આ ગિરિયો રિસેસમાં મારું બધું ટિફિન ખાઈ જતો ને મારે કાયમ ભૂખ્યા રહેવું પડતું. મને લાગે છે આ ગિરિયો અત્યારે એની જ સજા ભોગવે છે. શું કહો છો? બાકી મિત્રો, ગિરીશ એટલે દિલનો એકદમ સાફ માણસ, મારો પરમ મિત્ર છે ગિરિયો. ભાઈ લુખેશ, આ તું મારી ઓફિસમાં શું કરે? શું કામ આવ્યો? અરે કઈ નહીં ગિરિયાવાલા, 5000 રૂપિયા નહીં મળે, એક પૈસો તને નહીં મળે. અરે ભાઈ સાંભળ તો ખરો, 5000 તારી પાસેથી લીધા તા ને, એ તને પાછા આપવા આવ્યો છું. શું વાત છે ભાઈ, તું પૈસા પાછા આપવા આવ્યો? તને કઈ થયું નથી ને? તબિયત સારી છે ને તારી? હા ભાઈ હા, હવે ક્યારેક તો ન થવાનું થાય કે નહીં, ચમત્કાર થયો એમ સમાય. મેં છે ને મહિલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે. બેનોને પગભર થવાના અલગ અલગ વર્ગો શરૂ કર્યા છે, અને કેટલાક મોટા દાતાઓએ તો મોટા મોટા ડોનેશન પણ આપ્યા છે. વેરી ગુડ, બહુ સારી પ્રવૃત્તિ શરૂ કરી દે.
હું તો કહું છું કે ભાઈ આ પ્રવૃત્તિ દેશભરમાં તને પ્રખ્યાત કરી નાખશે. અરે પ્રખ્યાત એટલે ચાર છાપાની મહિલા આવૃત્તિમાં તમારો ઇન્ટરવ્યુ છપાવવાનો છે. એક રાજકીય પક્ષે તો મને મહિલા વિભાગનો સભ્ય પણ બનાવ્યો છે. તો અરે એક ટીવી ચેનલ વાળા મારું જીવન ચરિત્ર ટેલિકાસ્ટ કરવાના હતા, આપણે ના પાડી દીધી. કેમ? અરે મારા જીવન ચરિત્ર ઉપરથી લોકો પ્રેરણા લઈને આગળ પહોંચી જાય અને હું ત્યાં ને ત્યાં રહી જાઉં તો. સાચો કહું, મને પ્રેરણા લેવાનું મન થાય છે અંદર ખાને, મને આ પ્રવૃત્તિમાં જોડાવાનું મન થાય. અરે ભાઈ તારે જોડાવાની કોઈ જરૂર નથી, સુશીલા ભાભી અમારા ચેરપર્સન છે. હા આ બધો ફંડ ફાળો એમને તો ભેગો કર્યો છે અને એમની પાસેથી પૈસા આવ્યા ત્યારે તો હું તને તારા 5000 ચૂકવી શક્યો. એટલે લુખેશ તે આ વખતે મારી સુશીલાને નવડાવી. શું બોલે? એટલે મારી બૈરીને તે ડૂબાડી નીકળ, બહાર નીકળ.